વરથાણા ગામે હિના બંગલોઝમાં જરીના વેપારીના બંગલોમાં ટેરેસ પરથી સ્લાઇડિંગ બારી ખોલી તસ્કરે બેડરૂમમાંથી 51 તોલાના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જવા પામ્યા છે. અલથાણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાર્તિક વાનાવાડાએ નોંધેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની માતા પિતા અંબાજી માતાજીના દર્શન કરવા ગયા હતા. આ દરમિયાન ચોરી થઈ હતી. 3 માહના બંગલામાં પુત્ર ગ્રાઉન્ડ ફ્લોર પર રહે છે. સવારે નોકર પિતાના બેડરૂમની સાફ સફાઈ કરવા ગયો હતો. ત્યાં સામાન વેરવિખેર જઈ શેઠના પુત્રને જાણ કરી હતી. વેપારીના પુત્ર કાર્તિક વાનાવાડાએ તાત્કાલિક 100 નંબર પર પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. અલથાણ પોલીસ ત્યાં દોડી આવી હતી. પોલીસે બંગલાની આસપાસના સીસીટીવી કેમેરા તપાસતા તેમાં એક શખ્સ મોડી રાત્રે ચોરી કરવા આવતો દેખાય છે. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે ઝરીના વેપારી ત્રીજા માળે રહે છે અને વેપારી પત્ની સાથે તારીખ 28 જૂને અંબાજી માતાના દર્શન કરવા ગયા હતા. ત્યારે પુત્ર ગ્રાઉન્ડ ફ્લોરમાં સૂતા હતા. તસ્કરે ટેરેસ પરથી સ્લાઇડિંગ બારીમાંથી ઘૂસ્યા હતા. પોલીસે કહ્યું કે વેપારીની સ્લાઇડિંગ બારી ખુલી રહી ગયું એવું લાગે છે. ચોરે બારીમાંથી ઘૂસીને કબાટને તોડી 9,40,000 રૂપિયાની કિંમતના 51 તોલા સોનાના 11 અલગ અલગ દાગીના ચોરી કરી ફરાર થયા છે. હાલમાં સોનાની કિંમત જોવા જઈએ તો 1 તોલાનો સોનાનો ભાવ 60,000 રૂપિયાથી વધુનો છે અને 30 લાખથી વધુની કિંમત કહી શકાય છે. અઝર કુરશી સાથે અર્ષદ સેટા.